મિત્રો મજામાં મિત્રો આપણે જે રીઝનિંગના સમની અંદર કંઈક નવું શીખવું છે એમાં અનુસંદર્ભે અહીંયા એક વાર કેલેન્ડરને આધારિત એક પ્રશ્ન કે અગાઉ શીખી ગયા છો એટલે ટ્રાય કરો પહેલા વિડીયો સ્ટોપ કરીને અને પછી જુઓ. વાત સિમ્પલ છે, જો 1-1-2000 રોજ મંગળવાર હોય, મેં તમને વાત કરી હતી 1-1-2000 ના રોજ મંગળવાર હોય તો 1-1-2000 એક એકયો વાર હોય તો આ મંગળ હોય તો આ બુધ હોય. પણ ફરીથી આની વચ્ચે કોઈ એક ફેબ્રુઆરી મહિનો આવી જતો હશે તો જેનો કેનો આવશે તો 2000 સાલનો જ ફેબ્રુઆરી આવશે. એ ફેબ્રુઆરીના 28 છે કે 29, જો 29 હોય મતલબ કે લીપ યર હોય તો બુધની બદલે કોણ આવી જાય? ગુરુ આવી જાય. આવું ખ્યાલ છે, બસ આટલી સિમ્પલ વસ્તુ છે. ફરીથી જે વાર હોય એના પછીનો વાર એ જ તારીખે આવતો હોય છે જે તે વર્ષના નેક્સ્ટ યરમાં, પણ વચ્ચે ફેબ્રુઆરી લીપ યર હોય તો એક દિવસ ઉમેરી દેવાનો તો બુધનો શું થઈ જાય? ગુરુ. પણ જુઓ 2000 સાલ તો તમને ખ્યાલ છે સદી હોય તો તમારે એને 400 વડે ભાગવાના. જુઓ જે 5-24 યસ નિશેષ ભાગી શકાય છે, ધેટ મીન્સ આ લીપ યર છે, ધેટ મીન્સ બુધ નહીં આવે, કોણ આવી જશે? ગુરુવાર. તો આપણો જવાબ આવશે ગુરુવાર. ઇઝ ઇટ ઓકે? તો આટલું સિમ્પલ છે, તમને યાદ રહી ગયું હશે. જોઈએ નેક્સ્ટ મિત્રો. આ પણ કેલેન્ડર આધારિત એક પ્રશ્ન છે કે 1800 પછી જન્મેલા એક બાળકને પહેલા જન્મ દિવસની ઉજવણીઓ માટે 8 વર્ષ રાહ જોવી પડી તો તેની જન્મ તારીખ કઈ? મિત્રો આવું મારા ખ્યાલમાં ક્યાંય મેં જોયો નથી આવો પ્રશ્ન, એટલે આ કદાચ નવો પડતો હશે. તમે ક્યાંક જોયો હોય તો મને ખબર નથી, પણ આવો પ્રશ્ન પૂછાય તો શું કરો? મિત્રો ફરીથી લોજિકને યાદ કરો. આપણો લોજિક શું કહે છે કે 1900 સાલ હોવી એટલે લીપ યર્સ ન હોવું. શું કામ? 1900 તમે 400 વડે ભાગો તો 1900 4 વડે ભાગો શેષ વધે છે એટલે એ લીપ યર નથી. તો લીપ યર નથી તો થાય શું? મિત્રો વિચાર કરો કે દાખલા તરીકે 29-2-1896 તો આ લીપ યર છે. જો કારણ કે 96 છે બરોબર, 96 તમે 4 વડે ભાગો, 4-2-8 અને ચોકે 16, 0 આવી ગયો. ધેટ મીન્સ કે આ લીપ યર છે એટલે 29-2-1896. હવે 97 નથી, 98 નથી, 99 પછી 1900 આવી જશે તો 1900 પણ નથી. તો 1901, 1902, 1903 અને 1904 આવશે ત્યારે લીપ યર્સ આવશે. એનો અર્થ કે 29-2-1896 કોઈ જન્મેલ હોય તો એ બાળકની 8 વર્ષે એનો જન્મદિવસ આવે છે ને. નવી વાત મિત્રો. તો મેં એવો વિચાર કર્યો છે કે તમને હવે કંઈક નવું નવું આપવું, એટલે આપવું કે જેથી કરીને પેપર કાઢવાવાળાને કંઈક નવું જોતું હોય તો એ આમાંથી આપણી ચેનલમાંથી કંઈક નવું લે અને એ પછી તમને જરૂરથી આવડી જાય. તો મિત્રો ઘણું બધું નવું આવશે, એના માટેનું કેટલું બધું સંશોધન ચાલુ છે અને એ હવે આવતું રહેશે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તમને આ દાખલો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ્સમાં લખજો. અને હા, તમારા કેટલાય મિત્રો છે એને કહી દેજો નવી પરીક્ષાઓ આવી રહી છે, તલાટીની આવી રહી છે, કોન્સ્ટેબલની આવી રહી છે, તૈયારી બસ વહેલાથી ચાલુ કરી દો. તો મિત્રો મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.